હેલો બાળ મિત્રો, વંદે માતરમ. કેમ છો? મજામાં ને? હા, તો આગળ આપણે એકમ તેર, 1 થી 13 સુધીનો અભ્યાસ કર્યો. તો હવે આપણે અહીંયા 1, 14 અંશે અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ, તેમનો અભ્યાસ કરીશું. તો આગળ આપણે બાળ મિત્રો 1, 1 થી 13માં આ સ્વરો, જેમ કે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, એ, ઓ, ઔ. અને હવે 1, 14માં અન્નનો અભ્યાસ કરીશું. તો જુઓ બાળમિત્રો, અહીંયા પુસ્તકમાં અન્ન છે અજગર, એની ઉપર અન્નની માત્રા, તો થઈ જાય અન્ન. તો આવી રીતે અંશે અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ. અહીંયા સરસ મજાનું દ્રાક્ષનું ચિત્ર આપેલું છે ને, હં, તો અહીંયા ગુજરાતીમાં પણ અન્નની ઉપર મીંડું એટલે અન્ન. અહીંયા અન્નની માત્રા, અન્નની માત્રા બ વત્તા અન્ન, બ વત્તા અન્નની માત્રા બરાબર બન. અહીંયા કોઈ પણ કથી જ્ઞ સુધીના અક્ષર ઉપર આપણે અન્નની માત્રા લગાવીએ તો અન્ન શબ્દ બની જાય. જેમ કે અહીંયા ખાલી બ હોય તો બ બોલાય, અને બ ઉપર મીંડું લાગ્યું એટલે કે અન્નની માત્રા લાગી, તો બની ગયું બન. આવી રીતે અહીંયા શેનું ચિત્ર આપેલું છે? વાંદરો. તો એને ગુજરાતીમાં કહેવાય બંદર, તો બનશે બંદર. નહીતર ખાલી માત્રા ન હોય તો બને બદર, એની ઉપર મીંડું લાગ્યું એટલે કે અન્નની માત્રા લાગી, તો બની જાય બંદર. ને ગુજરાતીમાં કહેવાય વાંદરો, બરાબર. આવી રીતે આપણે ઉપર મીંડાનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આપણને ખ્યાલ આવે, અને અન્નની માત્રા વિશે આપણે અભ્યાસ કરીશું. તો ઓળખો, વાંચો અને લખો. તો પહેલાં આપણે અહીંયા લખતા જઈશું ને બોલતા જઈશું. અન્ની ઉપર મીંડું અન્ન, અંશે અંગૂર લખેલું છે. અહીંયા ટપકા ટપકા જોડવાના છે આપણે, લીટીની બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળમિત્રો. અહીંયા બંને ટપકા ટપકા જોડવાના અને આગળ જાતે લખવાનું છે, બરાબર છે. અંશે અંગૂર, અંશે અંગૂર, અંશે અંગૂર. અંશે અંગૂર બોલતું જવાનું ને લખતું જવાનું, એટલે આપણને અન્નની માત્રા બરાબર યાદ રહી જાય. અંશે અંગૂર, અંશે અંગૂર, અંશે અંગૂર. બરાબર, આ દાંડલી ઉપર જ લીટી કરવાની અને એના ઉપર જ અન્નની માત્રા આવવી જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. અંશે અંગૂર, અંશે અંગૂર. અંશે અંગૂર આવી રીતે આપણે અન્નની માત્રા લખી, અંશે અંગૂર લખ્યો. હવે આપણે હિન્દી બારાક્ષરી ઓળખો, વાંચો અને મહાવરો કરો, એટલે કે અન્નની માત્રા આપણે લગાવીશું અને એમનો મહારો કરીશું. તો અહીંયા પહેલાં કથી જ્ઞ સુધી આપણે ગમે તે મૂળાક્ષર ઉપર અન્નની માત્રા લગાવીશું, તો બની જશે કન, ખન, એવી રીતે, બરાબર. તો અહીંયા આપણે અન્નની માત અન્નનો મહાવરો કરીશું. તો અહીંયા કસે કમલ, એમને અન્નની માત્રા લગાવે તો બની જાય કન. ખસે ખરગોશ, એમને અન્નની માત્રા લગાવે બની જાય ખન. ગસે ગણપતિ,
એમને અન્ની માત્રા લગાવે બની જાય ગન. ઘસે ઘર, એમને અન્ની માત્રા લગાવી તો બની જાય ઘન. ચસે ચટાઈ, એમને અન્ની માત્રા લગાવે તો બની જાય ચન. છસે છત્રી, એમને અન્ની માત્રા લગાવે તો બની જાય છન. જસે જગ, એમને અન્ની માત્રા લગાવે બની જાય જન. જસે ઝંડા, એમને અન્ની માત્રા લગાવે તો બની જાય જન. ટસે ટમાટર, એમને અન્ની માત્રા લગાવે બની જાય ટન. ઠસે ઠઠેરા, એમને અન્ની માત્રા લગાવે બની જાય ઠન. ડસે ડમરું, એમને અન્ની માત્રા લગાવે બની જાય ડન. ઢસે ઢક્કન, એમને અન્ની માત્રા લગાવે બની જાય ઢન. અણસે બાણ, એમને અન્ની માત્રા લગાવે બની જાય અણ. તસે તરબૂજ, એમને અન્ની માત્રા લગાવે બની જાય તન. થસે થર્મસ, એમને અન્ની માત્રા લગાવે બની જાય થન. દસે દર્પણ, એમને અન્ની માત્રા લગાવે બની જાય દન. ધસે ધજા, એમને અન્ની માત્રા લગાવે બની જાય ધન. નસી નલ, એમને પણ અન્ની માત્રા લગાવે બની જાય નન. પસી પતંગ, એમને અન્ની માત્રા લગાવે બની જાય પન. ફસી ફલ, એમને અન્ની માત્રા લગાવે તો બની જાય ફન. બસે બતખ, એમને અન્ની માત્રા લગાવે બની જાય બન. ભસી ભક્ત, એમને અન્ની માત્રા લગાવે તો બની જાય ભન. મસે મછલી, એમને અન્ની માત્રા લગાવે બની જાય મન. યસે યજ્ઞ, એમને અન્ની માત્રા લગાવે બની જાય યન. રસે રથ, એમને અન્ની માત્રા લગાવે બની જાય રન. લસે લટ્ટુ, એમને અન્ની માત્રા લગાવે બની જાય લન. વસે વક, એમને પણ અન્ની માત્રા લગાવે બની જાય વંગ. શસે શરબત, એમને અન્ની માત્રા લગાવે બની જાય શન. શસે ષટકોણ, એમને અન્ની માત્રા લગાવે બની જાય શન. શસે સડક, એમને અન્ની માત્રા લગાવે તો બની જાય સન. હસે હલ, એમને અન્ની માત્રા લગાવે બની જાય હન. ક્ષસે ક્ષત્રી, એમને અન્ની માત્રા લગાવે બની જાય શન. ત્રસે છાત્ર, એમને અન્ની માત્રા લગાવે બની જાય ત્રણ. જ્ઞાસે જ્ઞાની, એમને પણ અન્ની માત્રા લગાવીએ બની જાય જ્ઞાન. તો આવી રીતે આપણે અન્નનો મહાવરો કર્યો. હવે આગળ નીચેના હિન્દી શબ્દ વાંચો અને લખો. તો ઉપર મીંડો આવે એટલે કે અન્ની માત્રા આવે એવી રીતે આપણે શબ્દો આપેલા છે, તો એને સરસ રીતે વાંચીને સમજીને અને લખવાના છે. તો પહેલો શબ્દ છે અંગૂર. અંગૂર એટલે ગુજરાતીમાં થાય દ્રાક્ષ. અહીંયા આપણે લખીશું અંગૂર.
અંગૂર એટલે દ્રાક્ષ. નંબર બે, બંદર. બંદર એટલે એનો અર્થ ગુજરાતી થાય વાંદરો. અહીંયા આપણે લખીશું બંદર. પછી આપેલું છે અંડા. અંડા એટલે એનું ગુજરાતી થાય ઈંડું. અંડા. પછી આપેલું છે મંદિર. મંદિર એટલે મંદિર. પછી આપેલું છે સંત. સંત એટલે સંત. સંત એટલે સાધુ. સંત એનો અર્થ એવો થાય સંત. પછી આપેલું છે શબ્દ ગંગા. ગંગા એટલે ગંગા. ગંગા નદીનું નામ છે. ગંગા. પછી આપેલું છે નારંગી. તો નારંગી, નારંગી એટલે નારંગી. પછી આગળ આપેલું છે જંગલ. જંગલ એટલે જંગલ. એનો અર્થ ગુજરાતી થાય જંગલ જ. પછી આપેલું છે શંખ. શંખ એટલે જે આપણે ફૂંક મારીને વગાડતા હોઈએ તે શંખ. શંખ એટલે શંખ. પછી આપેલું છે કંગળ. કંગળ એટલે જે નાના નાના કાંકરાઓ હોય તે. કંગળને કહેવાય કાંકરા. ગુજરાતીમાં કાંકરા કહેવાય અને હિન્દીમાં કહેવાય કંગળ. કંકળ ડ. કંકળ. કંકળ એટલે કાંકરા. પછી આગળ પંખા. પંખા એટલે પંખો. એનો ગુજરાતી અર્થ થાય પંખો. હિન્દીમાં પંખા. પછી આપેલું છે ઝંડા. ઝંડા એટલે જે મંદિર પર, મંદિર પર નહીં પણ ગમે ત્યાં જે લગાવવામાં આવે રાષ્ટ્રધ્વજ વગેરે ઝંડો. ઝંડા. પછી આપેલું છે પતંગ. પતંગ એટલે પતંગ. પછી આપેલું છે દંગલ. દંગલ એટલે જે કુસ્તી લડવામાં આવે. તમને ખબર છે બાળમિત્રો, દંગલ એટલે જે અખાડા પર બે વ્યક્તિ લડતા હોય, કુસ્તી લડવામાં આવે તેને કહેવાય દંગલ. એટલે દંગલનો અર્થ થાય કુસ્તી. ગુજરાતીમાં કહેવાય કુસ્તી. દંગલ. પછી આપેલું છે સુંદર. સુંદર એટલે જે સરસ હોય, એ કંઈ પણ વસ્તુમાં સરસ દેખાતું હોય તો એને કહેવાય સુંદર. સુંદર. બરાબર. તો આવી રીતે આપણે હિન્દી વાક્યો, હિન્દી શબ્દો વાંચ્યા અને સરસ મજાના અક્ષરથી લખ્યા. હવે આગળ આપણે હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચીશું ને યાદ રાખીશું. તો પહેલો હિન્દી શબ્દ છે અંડા. અંડા એટલે ઈંડું. એનો ગુજરાતી અર્થ થાય ઈંડું. અને મંદિર. હિન્દીમાં મંદિર, તો ગુજરાતીમાં એનો અર્થ મંદિર થાય. હિન્દીમાં પંખ, તો ગુજરાતીમાં શું કહેવાય? પીછું. જે મોરનું પીછું હોય ને એને હિન્દીમાં પંખ કહેવાય. પછી કંકળ. કંકળ એટલે હિન્દીમાં કંકળ, તો ગુજરાતીમાં કાંકરા. હિન્દીમાં શબ્દ આપેલો છે પંખા, તો ગુજરાતીમાં પંખો. હિન્દીમાં ઝંડા, તો ગુજરાતીમાં ઝંડો. હિન્દીમાં જંગલ, તો ગુજરાતીમાં અર્થ થાય જંગલ. હિન્દીમાં દંગલ, તો ગુજરાતીમાં એનો અર્થ થાય કુસ્તી. હિન્દીમાં શબ્દ છે બંદર, તો ગુજરાતી થાય એનો અર્થ વાંદરો. હિન્દી શબ્દ છે ચંદન, તો એનો ગુજરાતી અર્થ થાય ચંદન. હિન્દી શબ્દ છે અંબર, તો એનો ગુજરાતી થાય અર્થ આકાશ. અંબર એટલે આકાશ.
હિન્દી શબ્દ આપેલો છે અંગૂર, તો એનો ગુજરાતી અર્થ થાય દ્રાક્ષ. હવે આપણે આગળ અભ્યાસ કરીશું, તો એમાં ચોરસમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આપણે અતઃ પહેલો શબ્દ આપેલો છે અ અને ઉપર અન્ન, તો અંતઃ, તો અન્ન હોય ત્યાં આપણે ગોળ કરીશું. તો અન્ન ઉપર ફરતે ગોળ, આજુબાજુ ન અડેનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળમિત્રો. અંદાજ, અન્ન ફરતે ગોળ. અંગદ, અન્ન ફરતે ગોળ. પછી ચોરસમાં ફરીથી અન્ન આપેલો છે, તો અહીંયા શબ્દ આપેલો છે અંબર, તો અહીંયા અન્ન ફરતે ગોળ. પછી આપેલું છે અંશ, તો અન્ન ફરતે ગોળ. અહીંયા આપેલું છે અંગાર, તો અન્ન ફરતે ગોળ. પછી નંબર 3 પર આપેલું છે, એમાં પણ અન્ન આપેલો છે, તો અંગૂર, તો અન્ન ફરતે ગોળ. અંડા, તો અન્ન ફરતે ગોળ. અંતિમ, તો અન્ન ફરતે ગોળ. પછી અહીંયા આપેલું છે પન, માથે મીંડું પન, તો અહીંયા આવશે ચોરસમાં શું આપેલું છે પન, ને અહીંયા પંખ શબ્દ આપેલો છે પંખ, તો અહીંયા પન ઉપર ગોળ કરીશું. અહીંયા પંખા, તો અહીંયા પન ઉપર ગોળ કરીશું. પંદ્રહ, તો અહીંયા પન ઉપર ગોળ કરીશું. બરાબર, તો આવી રીતે આપણે ચોરસમાં આપેલું હોય તેના ફરતે શબ્દ જોઈને એનામાં ગોળ કરવાનું છે. પછી આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો. તો નંબર 1 અંગૂર, તો અંગૂરમાં અંગૂરને ગુજરાતીમાં શું કહેવાય? દ્રાક્ષ. આપણે અહીંયા લખીશું દ્રાક્ષ. પછી આપેલો છે બીજો શબ્દ બંદર, તો એને ગુજરાતીમાં કહેવાય વાંદરો. નંબર 3 જંગલ, તો એનો ગુજરાતી અર્થ થાય જંગલ. પછી આપેલું છે આપેલા ગુજરાતી શબ્દ માટે હિન્દી શબ્દ લખો. તો પહેલો નંબર 1 પર શબ્દ આપેલો છે ઈંડું, તો ઈંડુંનું હિન્દી શબ્દ થાય અંડા. તો આપણે અહીંયા લખીશું અંડા. પછી આપેલું છે ઝંડો, તો એનો હિન્દી થાય, હિન્દીમાં કહેવાય એમને ઝંડા. ઝંડા. પછી આપેલું છે આકાશ, આકાશને શું કહેવાય હિન્દીમાં? અંબર. પછી આગળ ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખવાનું છે. તો અહીંયા શબ્દો આપેલા છે પંખ, કંકડ, અંગૂર, મંદિર. તો અહીંયા આપણે ચિત્ર ઓળખી એમના સાચા નામ લખવાના છે. તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે બાળમિત્રો? મંદિરનું. તો અહીંયા આપણે હિન્દીમાં લખીશું મંદિર. પછી આ શેનું ચિત્ર આપેલું છે? દ્રાક્ષનું. તો એને હિન્દીમાં શું કહેવાય? અંગૂર. પછી શેનું ચિત્ર આપેલું છે? પંખ, પીછું. તો એને હિન્દીમાં કહેવાય પંખ. પછી આ શેનું ચિત્ર આપેલા છે? નાના નાના પથરાઓ, નાના નાના પથ્થર, એટલે કે કાંકરા, જે આપણે દેશમાં ફળિયામાં એમાં હોય કાંકરા આવા નાના નાના, બરાબર. તો એને શું કહેવાય હિન્દીમાં? કંકડ. તો આવી રીતે આપણે શબ્દો લખ્યા ચિત્ર જોઈને. હવે નીચેના હિન્દી વાક્ય વાંચો અને લખો. તો નંબર 1 છે કંસને શંખ બજાયા. કંસને ક્યાં ક્યાં શંખ બજાયા? કંસ જે કૃષ્ણ ભગવાનના મામાનું નામ છે, મામા કંસ, તેણે શું કર્યું? એનું ગુજરાતી એમ થાય કંસને શંખ વગાડ્યો, બજાયા એટલે વગાડ્યો. તો અહીંયા આપણે લખીશું હિન્દીમાં, ખાસ ધ્યાન રાખવાનું છે સેના ઉપર મીંડું આવે છે, એટલે કે અન્નની માત્રા સેના પર આવે છે,
ને કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે શીખ્યા, અને સેના પર આવે લખવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો, કંસને શંખ બજાયા, કંસને શંખ બજાયા. નંબર બે, મંગલા આરતી ગા રહી હે. મંગલા નામ છે અને આરતી એટલે આપણે જે ભગવાનની આરતી ઉતારીએ તે, એનો અર્થ એવો થાય મંગલા આરતી ગાઈ રહી છે એટલે ગાય છે. અહીંયા આપણે લખીશું મંગલા આરતી ગા રહી હે. નંબર ત્રણ, બંદર અંદર આવ્યા. બંદર એટલે એનો ગુજરાતી અર્થ થાય વાંદરો અંદર આવ્યો. અહીંયા આપણે લખીશું બંદર અંદર આયા. નંબર ચાર, સંતોષ અંગૂર લાયા. સંતોષ નામ છે, અંગૂર લાયા એટલે દ્રાક્ષ લાવ્યો. અહીંયા આપણે લખીશું સંતોષ અંગૂર લાયા. નંબર પાંચ, જંગલ મેં કંકંડ થે. તો એનું ગુજરાતી અર્થ થાય જંગલમાં કાકરા હતા, થે એટલે હતા. અહીંયા આપણે લખીશું જંગલ મેં કંકંડ કંકડ થે. પછી આગળ નંબર છ, ભારત કા ઝંડા તિરંગા હે. તો એનો ગુજરાતી અર્થ થાય ભારતનો ઝંડો કયો છે, ત્રિરંગો. આપણો ત્રિરંગો છે ને ઝંડાનો ઝંડો, તો આપણે અહીંયા લખીશું હિન્દીમાં ભારત કા ઝંડા ત્રિરંગા હે. તો આવી રીતે આપણે એકમ 14 અંશે અંગૂર તે પૂર્ણ થાય છે. તો આપણે અહીંયા હું તમને બતાવું તેવી રીતે જોઈને તમે શાંતિથી પછી વિડીયો જોઈને તમારે લખવાનું છે બાળમિત્રો. પાના નંબર 45 અને 44, 44 અને 45 બંને પર તમારે પછી વિડીયો જોઈને શાંતિથી લખવાનું છે સરસ મજાના અક્ષરથી. તો આવજો બાળમિત્રો.